રાજકોટના કોટડા સંગાણીમાં ભારતીય કિસાન સંઘનું સ્નેહ મિલનના નામે શક્તિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં જિલ્લાભરના ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અને ખેડૂતોની આત્મહત્યા અટકાવવા કયા કયા પ્રયાસો કરવા જોઈએ તે મુદ્દે ચર્ચા કરી હતી. અહેવાલ કલ્પેશ જાદવ, કોટડા સંગાણી. મારું નામ મુરજીભાઈ છે અને ખેતી પણ કરું છું. તો અમારે 15 વીઘા જમીન છે અને જમીનમાં જે પાણીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, તેમજ ખાતરની જે ભાવ છે એ બહુ ઊંચો પડે છે અને અમારા જે માલની જે કિંમત છે એ ઓછી આવે છે, જેના અને સમયે પેમેન્ટ પણ મળતું નથી અને એના કારણે અમારા ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી પડે છે અને વાવેતર થઈ શકતા નથી અને તકલીફ પડે છે. આજે રાજકોટની તાલુકાની અંદર એક ત્રગડી ગામમાં પણ એક ખેડૂતે આત્મહત્યા કરી. આ આત્મહત્યાનો સિલસિલો વધે છે અને સરકારશ્રી તરફથી જે ઢીલી નીતિ છે ખેડૂતોના વિકાસના કામ માટેની અને ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરવા બાબતથી, તો એના બાબતથી સંગઠન મજબૂત અમારું બને તો ભારતીય કિસાન સંઘ કોટડા તાલુકાની અંદર કોટડા તાલુકાની સમિતિએ કોટડા તાલુકાના દરેક ગામની ખેડૂતોને બોલાવી અને 2000 ખેડૂતો ભેગા થઈ અને સંગઠનના સ્વરૂપમાં ખેડૂતોના પ્રશ્ન કિસાન સંઘ દ્વારા સરકારથી ઝડપથી ઉકેલો લયાવે એની ચર્ચા વિચારણા અને નવો તૈયારી શું કરવી, જે પેન્ડિંગ પ્રશ્ન છે એને કેમ ઉકેલવા, એ બાબતની ચર્ચા વિચારણા માથે અમે સ્નેહ મિલનના સ્વરૂપમાં બધા અહીંયા ભેગા થયેલા હતા.